નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી, કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને ધોરણ 12 માટે આપણે એક નવું ફંક્શન લઈને આવેલા છે, જેનું નામ છે સોઈંગ કોન્ટ્રાસ્ટ. પરીક્ષામાં તમને એ સોઈંગ કોન્ટ્રાસ્ટના નામથી અથવા તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટના નામથી પૂછાય છે, બરોબર છે? આપણે અહીંયા બધી ડિટેલ જોવાની છે કે કોન્ટ્રાસ્ટ એટલે શું, બરોબર છે? એના માટે કયા કયા મહત્વના જે કીવર્ડ્સ છે એ યાદ રાખવાના છે, એની સાથે આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોઈશું. અને પરીક્ષામાં જે અલગ અલગ રીતે તમને આ ફંક્શન પૂછાય છે એની દરેકે દરેક પ્રકારની આપણે પ્રેક્ટિસ આ વિડીયોમાં કરવાના છે, બરોબર છે? તો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, બરોબર છે? જેથી કરીને આવનારા દરેકે દરેક વિડીયો એ તમારા સુધી આરામથી પહોંચી જાય, બરોબર? તો ચાલો આપણે વધારે સમય ન ગુમાવતા આપણે શરૂઆત કરીએ આ વિડીયોની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા એ જાણીએ કે કોન્ટ્રાસ્ટ એટલે શું. તો કોન્ટ્રાસ્ટ એટલે થાય વિરોધાભાસ, બરોબર છે? હવે એ વિરોધાભાસ આપણે કઈ રીતે દર્શાવવાનો છે વાક્યમાં એ આપણે જાણીએ જોઈએ. એની વ્યાખ્યા આપણને શું કહે છે કે જ્યારે બે વિરોધી બાબતોને એક જ વાક્યમાં રજૂ કરવી હોય ત્યારે સોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ થાય છે. શું કહે છે કે જ્યારે બે વિરોધી બાબતો, કેટલી બાબતો? બે વિરોધી બાબતો, અને વાક્ય કેટલું છે? તો કે એક જ વાક્ય છે, બરોબર? એટલે તમારું જે ફંક્શન છે સોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એ એક જ વાક્ય ગણાશે, અને એ વાક્યમાં તમારે બે વિરોધી બાબતોને રજૂ કરવાની છે. હવે બે વિરોધી બાબત કોને કહેવાય, જેના વચ્ચે આપણે વિરોધાભાસ કઈ રીતે દર્શાવી શકીએ? તો સિમ્પલ એક આપણે ઉદાહરણ લઈએ કે કોઈ એક બાળક છે કે જે ભણવામાં બહુ હોશિયાર છે, અને એ બાળક જો પરીક્ષામાં નપાસ થાય તો આ એક વિરોધી બાબત કહેવાય. કોઈ એક બાળક છે કે જે બહુ જાડું છે અને એ દોડી શકતું નથી, પરંતુ જો દોડની રેસમાં એ ભાગ લે છે અને પહેલા નંબરે આવે તો આ વિરોધી બાબત કહેવાય, બરોબર છે? બંને બાબત વચ્ચે શું છે? વિરોધાભાસ છે. આવા બંને વાક્યોને તમારે એક વાક્યમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરી અને મૂકવાનું છે, બરોબર? તો એ શું કહેવા માંગે છે? તો જોઈએ, યાદ રાખો, બે વાક્યો વચ્ચે જે શબ્દો વિરોધાભાસ બતાવે તે શબ્દો વાળું વાક્ય એ સોઈંગ કોન્ટ્રાસ્ટ કહેવાય. જોયું ને, બે વાક્યો વચ્ચે જે શબ્દો વિરોધાભાસ બતાવે. હમણાં જ આપણે જોયું કે વિરોધાભાસ કઈ રીતે બને. તો એવા કેટલાક શબ્દો છે કે જે શબ્દો બે વાક્યની વચ્ચે મૂકી દેવાથી અથવા તો વાક્યની શરૂઆતમાં મૂકી દેવાથી એ વાક્ય શું બની જાય છે? વિરોધાભાસ બની જાય છે. હવે એ શબ્દો કયા છે? તો એ શબ્દો આપણે જોઈએ. એના માટેના કેટલાક કીવર્ડ્સ છે. એ કીવર્ડ્સ કયા છે? તો કે કીવર્ડ્સમાં 11 કીવર્ડ્સ છે. યાદ રાખવાના છે આપણે એ 11 કીવર્ડ્સ, એને આપણે યાદ રાખી અને પરીક્ષામાં એનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા શું છે? તમે જુઓ, એને મેં અલગ અલગ ડિવાઈડ કરેલા છે, બરોબર? પહેલું છે ધો, એના સિવાય ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આ ચાર એક સરખા છે. એક જ પ્રકારનું વાક્ય બનાવો, ચારે ચાર પ્રકારનું સેમ વાક્ય બને, બરોબર? ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, ધો, આ બધા સરખા કહેવાય. આ બધાનો મિનિંગ શું થાય? તો કે છતાં પણ. આ બધાનો મિનિંગ શું થાય છે? છતાં પણ, બરોબર? બીજું જોઈએ તો બીજું છે બટ, યટ અને સ્ટીલ. બટ નો ઉપયોગ આપણે જાણીએ છીએ, બરોબર? બટ નો મતલબ શું થાય? પરંતુ. યેટ અને સ્ટીલ, એનો મતલબ થાય છતાં પણ. એના સિવાય આપણે શીખવાનું છે, એક છે હાવેવર અને એક છે એઝ. જોજો, હાવેવર અને એઝ એ બંને અલગ અલગ છે, બરોબર છે? અને છેલ્લે આપણે શીખવાનું છે એ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ બંનેના પણ મિનિંગ છે. એનું મિનિંગ એક રીતે જોવા જઈએ તો છતાં પણ જ થાય, પરંતુ વાક્ય રચના એની અલગ અલગ છે, બરોબર છે? તો આ દરેકે દરેક શબ્દ, આ 11 શબ્દ એ આપણે કઈ રીતે કોન્ટ્રાસ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાના છે એની આપણે વાત કરીએ. તો જુઓ, આપણે એને એક્ઝામ્પલ થ્રુ શીખીશું. સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે આટલા જે શબ્દો છે એ ક્યાં વપરાય છે. તો જો અહીંયા કહે છે કે ધો છે, ઓલ ધો છે, ઇવન ધો છે, ઇવન ઇફ છે, હાવેવર છે, એઝ એ, ઇન્સ્પાઇટ ઓફ છે, ડિસ્પાઇટ છે, આટલા બધા શબ્દ એ ક્યાં વપરાય? તો કે વાક્યની શરૂઆતમાં વપરાય, બરોબર? આટલું યાદ રાખી લેવાનું છે કે આ બધા શબ્દો એ તમને ક્યાં વાપરવાના છે? તો કે વાક્યની શરૂઆતમાં વાપરવાના છે, અને વાક્યની વચ્ચે, એટલે કે બે વાક્યની વચ્ચે બટ, યટ અને સ્ટીલ વાપરવાનું છે. ક્યાં વાપરવાનું છે? બે વાક્યની
વચ્ચે. આઠું એકદમ ક્લિયર કરી લો કે કયા કયા શબ્દો છે જે વાક્યની શરૂઆતમાં યુઝ થાય છે અને કયા શબ્દો છે કે જે બે વાક્યની વચ્ચે યુઝ થાય છે. તો આપણે સિમ્પલ યાદ રાખી શકીએ કે બટ, યટ અને સ્ટીલ આ ત્રણ જ એવા શબ્દો છે કે જે બે વાક્યની વચ્ચે મૂકવામાં આવે છે. અધરવાઇઝ બીજા બધા શબ્દો છે એ વાક્યની શરૂઆતમાં મૂકવાના છે. બરોબર, આટલું આપણને ખ્યાલ આવી ગયો. હવે આ વાક્યને કઈ રીતે કોઈક એક વાક્યમાં આપણે યુઝ કરીએ છે એને આપણે જોઈએ. એક્ઝામ્પલ સહિત આપણે આની વાત કરવાના છે. જો અહીંયા આપણને સૌથી પહેલા ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ નું ઉદાહરણ આપેલું છે. બરોબર, તો ધો, ઓલ ધો, ઇવન ધો અને ઇવન ઇફ એ વાક્યની શરૂઆતમાં યુઝ થાય, કઈ રીતે યુઝ થાય એ આપણે જોઈએ. જો અહીંયા આપણને આપેલું છે, ધો હી ઇઝ ઓલ્ડ હી કેન વોક ફાસ્ટ. શું કે છે? હી ઇઝ ઓલ્ડ, આ એક નોર્મલ વાક્ય છે કે તે વૃદ્ધ છે. હી ઇઝ ઓલ્ડ નો મતલબ શું થાય? તે વૃદ્ધ છે. હવે વૃદ્ધ હોય તો એનો મતલબ શું થાય? એ ચાલી શકે નહીં. બટ અહીંયા આપણને વિરોધાભાસ દર્શાવવા માટે શું કહે છે? હી કેન વોક. બરોબર, આગળ આપણે શું મૂકી દીધું છે? ધો, એ બિલકુલ વાક્યની શરૂઆતમાં છે, બિલકુલ શરૂઆતમાં ધો મૂકી દેવાનું. અને જેવું વાક્ય આ છે એવા જ દરેકે દરેક પ્રકારના વાક્ય છે. બરોબર, તો આ નોર્મલ વાક્યમાં જોઈએ તો હી શું થાય? સબ્જેક્ટ. ઇઝ એ શું છે? હેલ્પિંગ વર્બ. બરોબર, અને ઓલ્ડ એ ઓબ્જેક્ટ છે. બરોબર, હવે આ ઓબ્જેક્ટ એ અહીંયા કઈ રીતે યુઝ થયેલું છે? તો કે યુઝ્ડ એઝ એન એડજેક્ટિવ. આપણને ખબર ને, એડજેક્ટિવ એટલે વિશેષણ. બરોબર, તો આ વાક્યમાં સિમ્પલ વાક્ય બનાવે છે, ધો હી ઇઝ ઓલ્ડ, પછી કોમા મૂકવાનું છે અને કોમા પછી હી કેન વોક ફાસ્ટ. ક્લિયર છે? બીજું વાક્ય જોઈએ, ઓલ ધો. તો ઓલ ધો માં પણ સેમ મિનિંગ થાય, ઓલ ધો સી વોઝ ઇલ સી કન્ટિન્યુ ટુ વર્ક. શું કહે છે? ઓલ ધો સી વોઝ ઇલ, તેની બીમાર છે, એની તબિયત ખરાબ છે, છતાં પણ સી કન્ટિન્યુ ટુ વર્ક, એ કાર્ય ચાલુ રાખે છે. કહેવાનો મતલબ કે બીમાર છે, તો બીમાર હોય તો એને કાર્ય ચાલુ રાખવું જોઈએ નહીં, છતાં પણ એ કાર્યને ચાલુ રાખે છે. એટલા માટે અહીંયા એ શું બતાવે છે? વિરોધાભાસ બતાવે છે. અગેન અહીંયા જુઓ તો સી શું છે? સબ્જેક્ટ છે, વોઝ એ હેલ્પિંગ વર્બ છે, અને ઇલ એ શું છે? ઓબ્જેક્ટ. અને આ ઓબ્જેક્ટને આપણે અહીંયા કઈ રીતે લેવાનું છે? તો કે એડજેક્ટિવના અર્થમાં લેવાનું છે. બરોબર, સી કન્ટિન્યુ ટુ વર્ક. આ બંને વાક્યમાં તમને એક વસ્તુ જોઈ હશે, શું? તમે અહીંયા જુઓ, ઇઝ એ વર્તમાન કાળ દર્શાવે છે. બરોબર, અને કેન એ પણ આપણે વર્તમાન કાળ તરીકે ઉપયોગમાં લીધેલું છે. બીજા વાક્યમાં તમે જુઓ તો અહીંયા વોઝ આપેલું છે, એ વોઝ એ ભૂતકાળ દર્શાવે, અને એટલા જ માટે પાછળ પણ આપણે શું? વી ટુ નું રૂપ લીધેલું છે. જુઓ, બરોબર, તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આગળ જો વર્તમાન કાળ યુઝ થયું હોય તો પાછળ આપણે વર્તમાન કાળ જ યુઝ કરવાનું છે, આગળ જો ભૂતકાળ યુઝ થયું હોય તો આપણે પાછળ પણ ભૂતકાળ યુઝ કરવાનું છે. બરોબર છે. એવું ત્રીજું વાક્ય જોઈએ, ઇવન ધો નું. ઇવન ધો હી વોઝ ક્લેવર હી ફેલ્ડ. જો અહીંયા કહે છે, ઇવન ધો હી વોઝ ક્લેવર, ક્લેવર એટલે હોશિયાર, એ હોશિયાર હોવા છતાં પણ હી ફેલ્ડ, એ પરીક્ષામાં ફેલ થાય છે. બરોબર, જો અહીંયા પણ ભૂતકાળ છે તો આપણે અહીંયા ફેલ્ડ ને પણ વી ટુ તરીકે લીધેલું છે. બરોબર છે. હજુ એક વાક્ય છે, ઇવન ઇફ. ઇવન ઇફ આઈ રેન ફાસ્ટ આઈ કુડ નોટ કેચ ધ બસ. આઈ રેન ફાસ્ટ ભૂતકાળનું વાક્ય છે. જો રેન એ શું છે? વી ટુ છે, ભૂતકાળ છે. તો પાછળના વાક્યમાં આપણે કેન ની જગ્યા પર શું મૂક્યું? કુડ મૂક્યું. આઈ કુડ નોટ કેચ ધ બસ, અને કુડ મુકાય એટલે વર્બ કયું મુકાય? વી વન નું મુકાય. બરોબર છે. તો એક રીતે જોવા જઈએ તો આ ચારે ચાર વાક્યો એક સરખા છે. આ વાક્યમાં જે હી ઇઝ ઓલ્ડ હી કેન વોક ફાસ્ટ એની આગળ આપણે ધો મૂકેલું છે, એ ધો ની જગ્યા પર ઓલ ધો મૂકવું હોય તો પણ ચાલે. ઓલ ધો હી ઇઝ ઓલ્ડ હી કેન વોક ફાસ્ટ, એની જગ્યા ઉપર આપણે ઇવન ધો મૂકવું હોય તો ઇવન ધો ને પણ મૂકી શકીએ છે. એટલે એક રીતે જોવા જઈએ તો બધા વાક્ય કેવા છે? એક સરખા છે. બરોબર, એટલે ધો છે, ઓલ ધો છે, ઇવન ધો છે, ઇવન ઇફ છે, બધા વાક્યની શરૂઆતમાં મુકાય. આટલી વસ્તુ ક્લિયર ખબર પડી ગઈ. હવે બીજું જોઈએ, સેકન્ડ નંબર ઉપર છે એ શું છે? તો કે સેકન્ડ નંબર ઉપર આપણે જોઈએ છે બટ, યેટ અને સ્ટીલ. આપણે શરૂઆતમાં જોયું કે બટ, યેટ અને સ્ટીલ એ ક્યાં વપરાય? તો કે વાક્યની શરૂઆતમાં વપરાય. બરોબર, હા કે ના? નહીં, એ વાક્યની વચ્ચે વપરાય. એ ક્યાં વપરાય? વાક્યની વચ્ચે. તો જો બટ થી કેવું વાક્ય બને? તો કે હી ઇઝ ઓલ્ડ બટ હી કેન વોક ફાસ્ટ.
જે શબ્દ મેં ધો આગળ મૂકેલો હતો એ ધોને હટાવી અને અહીંયા મેં શું મૂકી દીધું, બટ. એટલે વાક્ય શું થઈ ગયું? તો કે હી ઇઝ ઓલ્ડ, તે વૃદ્ધ છે, પરંતુ હી કેન વોક ફાસ્ટ, પરંતુ એ ફાસ્ટ ચાલી શકે છે. આ જ વાક્ય બીજા વાક્યને આપણે યટ થી બનાવીએ. તો કે સી વોઝ ઇલ, યટ સી કન્ટિન્યુડ ટુ વર્ક. જોયું તમે, આગળ જે ઓલધો મૂકેલું હતું એને કાઢી નાખ્યું અને સી વોઝ ઇલ, અહીંયા શું મૂકી દીધું? યટ. સી કન્ટિન્યુડ ટુ વર્ક. અહીંયા પણ નિયમ તો એ જ લાગુ પડે છે કે આગળ જો વર્તમાનકાળ છે તો પાછળ પણ વર્તમાનકાળ લેવાનું છે, આગળ જો ભૂતકાળ છે તો પાછળ પણ આપણે શું લેવાનું છે? ભૂતકાળ લેવાનું છે. અહીંયા વી ટુ નું રૂપ યુઝ થયું છે. તો એ જ રીતે સ્ટીલ પણ બની શકે કે હી વોઝ ક્લેવર, સ્ટીલ હી ફેલ્ડ. જો અહીંયા ભૂતકાળ છે, વોઝ અહીંયા ફેલ્ડ લીધેલું છે વી ટુ માં, બરોબર છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, સ્ટીલ ફક્ત શું મૂકી દીધું છે? બે વાક્યની વચ્ચે, બરોબર. પરીક્ષામાં અલગ અલગ રીતે પૂછાશે, ગમે તે રીતે પૂછાય, આપણે ફક્ત કીવર્ડ યાદ રાખવાના છે. અને એકવાર કીવર્ડ યાદ રહી જશે પછી આ ફંક્શન તમારા માટે બહુ આસાન થઈ જશે, બરોબર. તો સિમ્પલ છે કે બે બધા જ વાક્યની વચ્ચે જ્યારે આપણે બટ, યટ કે સ્ટીલ મૂકી દઈએ ત્યારે એ વાક્ય શેનું બની જાય છે? કોન્ટ્રાસ્ટનું બની જાય છે. હજુ આગળ જોઈએ, આગળના કયા છે? હાવેવર અને એસ. આ સૌથી મહત્વનું અને સૌથી થોડુંક અઘરું લાગે એવું હોય ને તો એ આ છે, હાવેવર અને એસ. એટલે એને ધ્યાનથી સમજો કે શું કહેવા માંગે છે. હાવેવર ઓલ્ડ હી ઇઝ, હી કેન વોક ફાસ્ટ. અહીંયા તમને થોડુંક ઊંધું પડતું હશે, બરોબર. આગળ પહેલા આપણે જે વાક્ય બનાવ્યું એ શું બનાવ્યું? તો આપણે બનાવ્યું ધો હી ઇઝ ઓલ્ડ, આવું વાક્ય હતું. ધો હી ઇઝ ઓલ્ડ હી કેન વોક ફાસ્ટ, આવું આપણે એક વાક્ય બનાવ્યું હતું, બરોબર, જે ધો થી બનાવ્યું હતું. હવે આ વાક્યમાં થોડા ઘણા ચેન્જ કરી દીધા. શું કર્યું? હાવેવર ઓલ્ડ હી ઇઝ હી કેન વોક ફાસ્ટ. શું ચેન્જ કર્યું? તો કે ધોને કાઢી નાખ્યું. હવે ધોને કાઢ્યું તો હી ઇઝ ઓલ્ડ વધ્યું. હવે હી ઇઝ ઓલ્ડ ની જગ્યા ઉપર આપણે કોને આગળ લઈ લીધું? જો આ જે ઓલ્ડ છે એ ઓલ્ડ એ ઓબ્જેક્ટ હતું અને ઓબ્જેક્ટને આપણે શું ગણ્યું હતું? તો કે એક્ઝેક્ટિવ ગણ્યું હતું. તો આપણે સિમ્પલ ગણી લેવાનું કે હાઉ એવર પછી સીધું શું મૂકવાનું છે? એક્ઝેક્ટિવ મૂકવાનું છે. હાઉ એવર પછી શું મૂકવાનું? ઓલ્ડ મૂકી દેવાનું. એટલે કોઈ પણ એક્ઝેક્ટિવ હોય એ એક્ઝેક્ટિવ તમારે અહીંયા મૂકવાનું છે. એટલે પાછળનો શબ્દ ક્યાં લઈ લેવાનો છે? આગળ. તો હાઉ એવર ઓલ્ડ પછી મૂકી દીધું, જો હી ઇઝ. હવે બે વાક્યને અલગ કરવાના એટલે ઓબ્વિયસ છે, વચ્ચે શું મૂકવું પડે? કોમા મૂકવો પડે. તો આપણે બનાવી દીધું હાઉ એવર ઓલ્ડ હી ઇઝ હી કેન વોક ફાસ્ટ. પાછળના વાક્ય વિરોધાભાસ વાળા વાક્યમાં કોઈ ફરક આવતો નથી, બરોબર. તો આ એક વાક્ય રચના તમારી યાદ રાખવાની છે કે હાઉ એવર પછી શું છે? હાઉ એવર પછી એક્ઝેક્ટિવ આવે. શું આવે? હાઉ એવર પછી એક્ઝેક્ટિવ આવે. આટલું તમારે યાદ રાખી લેવાનું છે કે હાઉ એવર હોય એટલે એના પછી સીધું શું મૂકવાનું? એક્ઝેક્ટિવ મૂકવાનું. એ જ રીતે જો એઝમાં શું છે? ઇલ એઝ સી વોઝ, સી કન્ટિન્યુડ ટુ વર્ક. અગેન આપણે જે વાક્ય જોયું હતું એ વાક્ય હતું ઓલધો, ઓલધો સી વોઝ ઇલ. આપણે આવું જોયું હતું, ઓલધો સી વોઝ ઇલ સી કન્ટિન્યુડ ટુ વર્ક. આવું વાક્ય આપણે શરૂઆતમાં જોયું કે જ્યારે આપણે ઓલધો નો મીનિંગ શીખતા હતા તો સી કન્ટિન્યુડ ટુ વર્ક. હવે અહીંયા શું કરેલું છે? તો તમે જુઓ, એઝ વાળા વાક્યમાં એટલે એઝ વાળું વાક્ય બનાવવું હોય ત્યારે એઝ વાળા વાક્યમાં ઇલ, ઇલ એ શું હતું? તો ઇલ એ અહીંયા ઓબ્જેક્ટ હતું અને એ ઓબ્જેક્ટ કઈ રીતે યુઝ કરેલું? તો કે એક્ઝેક્ટિવ તરીકે યુઝ કરેલું અને એને આપણે ક્યાં લઈ લીધું? આગળ. તો આ શું બની ગયું? એક્ઝેક્ટિવ બની ગયું. એટલે એઝના પહેલા શું મૂક્યું? એક્ઝેક્ટિવ મૂક્યું અને પાછળ સી વોઝ જે બેઠે બેઠું હતું એ વાક્ય મૂકી દીધું, બરોબર. એટલે અહીંયા શું યાદ રાખવાનું? તો કે હાવેવર પછી એક્ઝેક્ટિવ આવે તો એઝ પહેલા શું આવે? એઝ પહેલા એક્ઝેક્ટિવ આવે. આવું આપણે યાદ રાખી શકીએ, બરોબર છે, કે હાવેવર પછી અને એઝ પહેલા એ શું આવે છે? એક્ઝેક્ટિવ આવે છે. હવે એક્ઝેક્ટિવ ન ખબર પડતી હોય તો તમને જે વાક્ય આપેલું હોય એ વાક્યમાં જે ઓબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટને આપણે કઈ રીતે લઈ લેવાનું છે? એક્ઝેક્ટિવ તરીકે લઈ લેવાનું,
બરોબર, એટલે આ બંને વાક્ય રચના તમારી બની જાય. યાદ ખાલી આટલું જ રાખવાનું છે કે હાવેવર પછી એડજેક્ટિવ અને એઝ પહેલા એડજેક્ટિવ. બરોબર, ચાલો આગળની વાક્ય રચના જોઈએ. તો આગળની વાક્ય રચનામાં છે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. યાદ રાખજો, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંને એક સરખા છે, પરંતુ એ બંનેની વાક્ય રચના અલગ અલગ છે. એક રીતે બને તો છે, પણ બે અલગ અલગ વાક્ય રચનાથી આ વાક્ય ફ્રેમ કરી શકાય છે. એમાં એક વાક્ય રચના ઉપરના વાક્યમાં આપેલી છે અને બીજી વાક્ય રચના બીજા વાક્યમાં આપેલી છે. આપણે બંને વાક્ય રચનાનો ઉપયોગ એક વાક્યમાં કરીએ. તો જો અહીંયા આપણને કહે છે, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઓલ્ડનેસ હી કેન વોક ફાસ્ટ. અત્યાર સુધી ઓલ્ડ 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 આવતું હતું, હવે તમને થતું હશે કે અહીંયા શું થઈ ગયું, ઓલ્ડનેસ થઈ ગયું. બરોબર, અને એની આગળ શું લાગી ગયું, હિઝ. તો હિઝ એ શું છે, તો કે હિઝ એ રિલેટિવ પ્રોનાઉન છે. શું છે, રિલેટિવ પ્રોનાઉન, સંબંધક સર્વનામ. બરોબર, આ સંબંધક સર્વનામ શું છે, તો કે જ્યારે જે સંબંધ દર્શાવતો હોય એ સર્વનામને આપણે અહીંયા મૂકીએ છીએ. હવે આને કઈ રીતે યાદ રાખવાનું, તો સિમ્પલ છે, આ ઇન્સ્પાઇટ ઓફ પછી તરત કોઈ પણ રિલેટિવ પ્રોનાઉન આવે, જેવું કે હિઝ આવી શકે, હર આવી શકે, યોર આવી શકે, માય આવી શકે, આ બધું આવે. બરોબર છે, હિઝ હર યોર માય, આપણને ખબર ને, હી નું શું થાય, હિઝ થાય, સી નું હર થાય, યુ નું યોર થાય, આઈ નું માય થાય, આવા બધા આવી શકે, અને રિલેટિવ પ્રોનાઉન કહેવાય. બરોબર, તો એક વસ્તુ આપણે યાદ રાખી શકીએ કે ઇન્સ્પાઇટ ઓફ પછી આપણે શું મૂકવાનું છે, હિઝ મૂકવાનું છે, અને ઓલ્ડ ઓલ્ડ નું કર્યું છે અહીંયા ઓલ્ડનેસ. આ એક વાક્ય રચના છે, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઓલ્ડનેસ હી કેન વોક ફાસ્ટ. અને બીજી અગત્યની વસ્તુ એ છે કે ઇન્સ્પાઇટ ઓફ વાળા વાક્યમાં ક્યાંય કરતા આવતો નથી. બરોબર, અત્યાર સુધીના આગળના જેટલા વાક્ય જોયા એ દરેકે દરેકમાં કરતા હતો, ધો હતું તો ધો પછી કરતા મૂકતા હતા. બરોબર, બટ યટ સ્ટીલ જોયું તો એમાં પણ આપણે વાક્ય આગળનું જોયું ત્યારે એમાં પણ આપણે શું જોયું, કરતા જોયું. તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ વાળી વાક્ય રચનામાં ક્યાંય તમને કરતા જોવા મળતો નથી, એની જગ્યા પર આપણે શું મૂકીએ છીએ, રિલેટિવ પ્રોનાઉન મૂકીએ છીએ. જો આગળના વાક્યમાં વાત થઈ હોય છોકરાની તો આપણે હિઝ મૂકીશું, છોકરીની વાત થઈ હોય તો હર મૂકીશું, અને તમારી પોતાની વાત થતી હોય તો એ જગ્યા ઉપર શું મૂકી શકાય, માય મૂકી શકાય. બરોબર, એવી જ રીતે આ થઈ એક વાક્ય રચના. બરોબર, એવી બીજી વાક્ય રચના જોઈએ, તો એ બીજી વાક્ય રચનામાં શું કહે છે, ડિસ્પાઇટ બીંગ ઇલ. જો આ સૌથી ઈઝી વાક્ય રચના છે, તમારે ફક્ત એ જગ્યા ઉપર શું મૂકવાનું છે, ડિસ્પાઇટ પછી બીંગ મૂકી દેવાનું છે, અને આ બીંગ ની જગ્યા પર હેવિંગ પણ તમે મૂકી શકો. શું મૂકી શકો, હેવિંગ પણ મૂકી શકો. તો ડિસ્પાઇટ બીંગ અથવા ડિસ્પાઇટ હેવિંગ. બરોબર છે, તો અહીંયા સમજાવે છે, ડિસ્પાઇટ બીંગ ઇલ, તમે જો ઇલ એ અહીંયા શું છે, ઓબ્જેક્ટ હતું, અને ઓબ્જેક્ટ આપણે કઈ રીતે લીધેલું હતું, એડજેક્ટિવ તરીકે લીધેલું હતું. હી વોઝ નીકળી ગયું, સોરી સી વોઝ નીકળી ગયું, અને એ સી વોઝ પાછળ આવી જાય છે, સી કન્ટિન્યુડ, કન્ટિન્યુડ વી ટુ છે ટુ વર્ક. અહીંયા વી વન વી ટુ કોઈ ફરક પડતો નથી, એટલે અહીંયા સમજાવે છે કે ડિસ્પાઇટ બીંગ ઇલ સી કન્ટિન્યુડ ટુ વર્ક. એટલે ડિસ્પાઇટ પછી એક વાક્ય રચના બીંગ બનાવી શકાય અથવા તો હેવિંગ બનાવી શકાય, અને ઇન્સ્પાઇટ ઓફ પછી તમારે એક રિલેટિવ પ્રોનાઉન મૂકવાનું છે. હવે આપણને એમ થાય કે આ તો બહુ બધું ભેગું થયું, આટલું બધું કઈ રીતે યાદ રાખીશું, તો સિમ્પલ છે કે જેટલા વર્ડ છે, જેટલા કીવર્ડ્સ છે એ ક્યાં વપરાય છે એટલું તમે યાદ રાખી લેશો ને તો પણ વાંધો નથી, કારણ કે પરીક્ષામાં હવે ફંક્શન્સ એ એમસીક્યુ તરીકે થઈ ગયા છે. બરોબર છે, એટલે એમસીક્યુમાં ચાર ઓપ્શન આપેલા હોય, એ ચાર ઓપ્શનમાંથી તમારે ફક્ત ઓળખવાનું છે, અને કીવર્ડનો ઉપયોગ થયેલો હોય અને કીવર્ડ જો તમને આવડતા હોય તો તમે આરામથી એ એમસીક્યુનો સાચો જવાબ તમે શોધી શકશો. બરોબર, ચાલો તો આને આપણે એક્ઝામ્પલ તરીકે તમારી પરીક્ષામાં જે પૂછાય છે એ રીતે જોવાનો પ્રયત્ન કરીએ. એક્સરસાઇઝ નંબર વન. એક્સરસાઇઝ વન તમને કઈ રીતે પૂછાય છે, તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. એ તમને આપે છે, આવા કેટલાક બ્રેકેટ આપેલા છે, એ બ્રેકેટમાં કેટલાક વાક્ય આપેલા છે, અને એના નીચે જે વાક્ય આપેલા છે એ વાક્યમાંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે. અહીંયા કેટલાક ફંક્શન કયા છે, એક્સપ્રેસિંગ કન્ડિશન જે આના પહેલાના વિડીયોમાં આપણે જોઈ ગયા છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ જે અત્યારે જોઈ રહ્યા છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એ ફંક્શન પણ આપણે જોઈ લીધું છે, આગળ શોઈંગ રિઝલ્ટ જે હવે આપણે જોવાના છે. બરોબર, તો આટલા ફંક્શન્સ તમને આપેલા છે. હવે આ જે ફંક્શન્સ તમને આપેલા છે એના કેટલાક વાક્ય નીચે છે,
સાચો વાક્ય, સાચો જવાબ પસંદ કરીને તમારે લખવાનું છે. તો સાચો જવાબ કઈ રીતે પસંદ કરવાનો? તો અત્યારે આપણે જે કીવર્ડ જોયા છે, એ કીવર્ડ આમાંથી કયા વાક્યમાં છે એ આપણે સૌથી પહેલા શોધવાનું. જો પહેલું વાક્ય છે, ઇફ રોહન હેડ વર્ક્ડ હાર્ડ હી વુડ હેવ પાસ ધ એક્ઝામ. અહીંયા તો શું યુઝ થયું છે? ઇફ. આના પહેલાનો વિડીયો આપણે જોયો ને, એક્સપ્રેસિંગ કન્ડિશન, કન્ડિશન ઇન ધ પાસ્ટ. જો તમે જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એક લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે એ વિડીયોને જોઈ લેજો. એટલે તમને ખ્યાલ આવશે કે આ ઇફ છે, અનલેસ છે, શું છે, બરોબર? તો જો અહીંયા કહે છે ઇફ રોહન હેડ વર્ક્ડ હાર્ડ, અહીંયા ઇફ આપી દીધેલું છે, હેડ આપી દીધેલું છે, બરોબર છે? અને હી વુડ હેવ પાસ્ટ, તો આ અહીંયાથી આપણને ખબર પડી જાય કે આ ફંક્શન કયું છે, તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એટલે પહેલા વાક્યમાં તો શું આવે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે છે, આ ફંક્શન છે નહીં. ધો રાહુલ ઇઝ વીક, જો અહીંયા વાક્ય આવ્યું ધો, અત્યારે આપણે શીખ્યા એ છે ધો રાહુલ ઇઝ વીક, અહીંયા ઇઝ આપી દીધું, રાહુલ ઇઝ વીક, હી કેન રન ફાસ્ટ, પાછળ કેન આપી દીધું, આગળ વર્તમાન કાળ, પાછળ વર્તમાન કાળ, આગળ ધો આપી દીધું છે. ધો શબ્દ એ વિરોધાભાસ દર્શાવે છે, એટલા માટે આ જે વાક્ય છે એ શેનું છે? સોઈંગ કોન્ટ્રાસ્ટ નું છે, બરોબર? જેથી કરીને આપણને ખ્યાલ આવે. આ રીતે જોવાનું છે, ધો તો છે, ધોની જગ્યા પર ઓલ ધો આપેલું હોત તો પણ આજ આવત, ઇવન ધો આપેલું હોત તો પણ આવત, ઇવન ઇફ આપેલું હોત તો પણ આજ વાક્ય આવત સોઈંગ કોન્ટ્રાસ્ટમાં. છેલ્લું જોઈએ, ઇનસ્પાઇટ ઓફ માય એડવાઇસ સી મેરિડ ટુ હિમ એન્ડ બીકમ અનહેપી. જો અહીંયા પણ આપેલું છે ઇનસ્પાઇટ ઓફ, બરોબર? તો ઇનસ્પાઇટ ઓફ એના પછી શું આવવું જોઈએ? તો આપણે બે વાક્ય રચના શીખેલા છે, ઇનસ્પાઇટ ઓફ પછી કાં તો રિલેટિવ પ્રોનાઉન આવવું જોઈએ અથવા તો બીંગ અથવા હેવિંગ આવવું જોઈએ. તો જો ઇનસ્પાઇટ ઓફ પછી માય આવી ગયું, બરોબર, તો ઇનસ્પાઇટ ઓફ પછી માય, માય એ શું કહેવાય? રિલેટિવ પ્રોનાઉન કહેવાય. તો આ વાક્ય છે સાચું, ઇનસ્પાઇટ ઓફ માય એડવાઇસ સી મેરિડ ટુ હિમ એન્ડ બીકેમ અનહેપી. મેં એડવાઇસ આપી હતી ભાઈ લગ્ન નહીં કર, નહીં કર, લગ્ન કર્યું ને થયો ભાઈ પસ્તાયો, એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી, ના પાડી હતી ને, છતાં એને કર્યું, તો આ વિરોધાભાસ કહેવાય, બરોબર? એટલે કે છે ઇનસ્પાઇટ ઓફ માય એડવાઇસ સી મેરિડ ટુ હિમ એન્ડ સી બીકમ અનહેપી. તો આ વાક્ય પણ શેનું છે? સોઈંગ કોન્ટ્રાસ્ટ નું. એકચ્યુઅલી આવું આવે નહીં, આ તમને સમજાવવા માટે બે વાક્ય અહીંયા લીધેલા છે, જે ત્રીજું વાક્ય હોય તો આમાંથી કોઈ એક ફંક્શન નું હશે, પરંતુ આ બે વાક્ય સમજાવવા માટે આપણે અહીંયા લીધેલું છે કે બીજું અને ત્રીજું વાક્ય એ કયું છે? તો સોઈંગ કોન્ટ્રાસ્ટ નું છે, બરોબર? આવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ કે જેનો જવાબ તમે જલ્દીથી, તમને ખબર પડી હોય તો નીચે કમેન્ટમાં લખો કે આમાંથી કયું ફંક્શન છે અથવા તો કયું વાક્ય છે કે જે સોઈંગ કોન્ટ્રાસ્ટ નું છે. જલ્દીથી જલ્દીથી કોમેન્ટ બોક્સમાં લખો, જેથી કરીને આપણને ખબર પડે કે તમને આ ફંક્શન ખબર પડી છે કે નહીં, બરોબર? ત્યાં સુધી આપણે અહીંયા જોઈએ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, સોઈંગ કોન્ટ્રાસ્ટ, સોઈંગ પર્પઝ, એક્સપ્રેસિંગ એડવાઇસ, આ બધા અલગ અલગ ફંક્શન છે જેના વિડીયોઝ અવેલેબલ છે જ આપણી પાસે, એટલે બરોબર. ચાલો પહેલું જોઈએ, ઓલધો રોહન ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. જો અહીંયા શબ્દ યુઝ થયો છે ઓલધો, બરોબર, અને ઓલધો એ શું બતાવે? કોન્ટ્રાસ્ટ બતાવે. તો ઓલધો રોહન ઇઝ રીચ, તો ઓલધો પછી રીચ, અહીંયા જુઓ તમે ઇઝ એ શું છે? વર્તમાન કાળ છે. હી ઇઝ નોટ હેપી, પાછળ પણ વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળ સાથે વર્તમાન કાળ આવવું જોઈએ. એ કન્ડિશન પણ મેચ થાય છે અને સાથે ઓલધો પણ છે, તો આ વાક્ય શું બતાવે છે? સોઈંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. એટલે આપણે અહીંયા શું કરીશું? સોઈંગ કોન્ટ્રાસ્ટ કરીશું, બરોબર. બીજું વાક્ય જોઈએ, એઝ યુ હેવ ગોટ પુઅર રિઝલ્ટ ઇન ધીસ એક્ઝામ યુ ઓટ ટુ રિવાઇઝ યોર લેસન્સ ટ્વાઇસ. જો અહીંયા એઝ આવેલું છે, આપણે શીખેલા છે એઝ, બરોબર, પણ આપણે જે શીખેલા છે એ એઝ અહીંયા નથી. કેમ? કારણ કે એઝ પહેલા શું આવવું જોઈએ? તો કે એક્ઝેક્ટિવ આવવું જોઈએ, જે અહીંયા આપેલું નથી. એનો મતલબ આ વાક્ય એ કોન્ટ્રાસ્ટ નું નથી. કયું છે? તો જુઓ અહીંયા એક આપેલું છે ઓટ ટુ, અને ઓટ ટુ આવે એટલે એક્સપ્રેસિંગ એડવાઇસ આપણે અહીંયા મૂકી શકીએ, બરોબર. ત્રીજું વાક્ય જોઈએ, ભવ્યતા હેઝ જોઈન્ડ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ સ્ટીલ સી કેન નોટ ઇમ્પ્રુવ હર ઇંગ્લિશ. આપણને કહે છે કે ભવ્યતા હેઝ જોઈન્ડ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ, ભવ્યતાએ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કરેલા છે, સ્ટીલ શબ્દ આવ્યો બે વાક્યની વચ્ચે મૂકેલો છે, એકદમ સાચું છે, સી કેન નોટ ઇમ્પ્રુવ હર ઇંગ્લિશ. તો અહીંયા કહે છે, જો અહીંયા સ્ટીલ આપી દીધેલું છે, બે વાક્યની વચ્ચે છે અને વિરોધાભાસ પણ દર્શાવે છે,
કે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ એને જોઈન કર્યા છે, છતાં એ અંગ્રેજી એ શીખી શકી નથી અથવા એના અંગ્રેજીમાં કોઈ સુધારો થયો નથી. તો સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યા હોય તો અંગ્રેજીમાં સુધાર થવો જોઈએ, જે થયો નથી. છતાં એટલે શું બતાવે છે? તો કે વિરોધાભાસ બતાવે છે. એટલે આ વાક્ય પણ શેનું છે? તો કે શોઈંગ કોન્ટ્રાસ્ટનું છે. અગેન ફરીવાર પહેલું અને ત્રીજું વાક્ય દર્શાવવા માટે મેં અહીંયા લીધેલું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરોબર, તમને જે પરીક્ષા છે એ પરીક્ષામાં કોઈ ત્રીજું ફંક્શન અહીંયા આપેલું હશે. બરોબર, આ થઈ આપણી એક્સરસાઇઝ નંબર 1. એક પરીક્ષામાં તમને જે રીતે પૂછાય છે એ બીજી જે રીતે પરીક્ષામાં પૂછાય છે એના કેટલાક ઉદાહરણ હવે આપણે જોઈએ. બીજી કઈ રીતે પૂછાય? તો બીજી આ રીતે તમને પૂછાય. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ગિવન ફંક્શન. શું કહે છે? સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એક સરસ મજાનો રિસ્પોન્સ આમાંથી પસંદ કરવાનો છે કે જેમાં ફોકસિંગ ઓન ગિવન ફંક્શન. તમને અહીંયા એક ફંક્શન આપેલું છે ને જો, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો આ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન અહીંયા ક્યાં દેખાય છે એ ઓપ્શન તમારે પસંદ કરવાનો છે. જોઈએ. પ્રશાંત કહે છે, હાઉ ઇઝ યોર ગ્રેન્ડફાધર, તારા દાદાજી કેવા છે? એટલે દીપા જવાબ આપે છે. અને દીપા જવાબ આપે છે એમાં ચાર ઓપ્શન અહીંયા છે. શું કહે છે? ઇવન ઇફ માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી કેન વોક ઇઝીલી. પહેલું વાક્ય અહીંયા મૂક્યું કે ઇવન ઇફ, આપણે કોન્ટ્રાસ્ટમાં ઇવન ઇફ આવે તો કે હા આવે. બરોબર, માય ગ્રેન્ડફાધર ઇઝ વીક, મારા ગ્રેન્ડફાધર ઓલ્ડ છે, સોરી વીક નહીં, ઇવન ઇફ માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ, મારા પિતાજી સોરી મારા દાદાજી એ ઓલ્ડ છે, વૃદ્ધ છે, હી કેન વોક ઇઝીલી, એ આરામથી ચાલી શકે છે. આગળ વર્તમાનકાળ, પાછળ વર્તમાનકાળ. તો આ જવાબ કહેવાય? તો કે હા આ જવાબ કહીએ. તો બાકીના બધા જવાબ હશે નહીં જોઈ, ઓબ્વિયસ, છતાંય જોઈ લઈએ. માય ગ્રેન્ડફાધર્સ હેલ્થ ઇઝ ઓકે, આમાં કોઈ ફંક્શનનો કોઈ કીવર્ડ યુઝ થયો નથી, એટલા માટે આ ફંક્શન છે જ નહીં. બરોબર, ધો માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી કાન્ટ વોક ઇઝીલી. જો અહીંયા ઇવન ઇફ હતું, ધો પણ આપેલું છે. હવે ધો આપેલું છે તો ધો પણ એમાં આવે, કોન્ટ્રાસ્ટમાં આવે, તો આપણે એમાં વિરોધાભાસ છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. ધો માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, મારા દાદાજી એ વૃદ્ધ છે, છતાં પણ હી કાન્ટ વોક ઇઝીલી. જો કાન્ટ વોક, કાન્ટ વોક ઇઝીલી, હવે વૃદ્ધ છે તો ચાલી શકવાના નથી અને એમાં કોઈ બેમત છે નહીં. તો અહીંયા વિરોધાભાસ નથી, ભલે ધો આપેલું છે પણ વાક્યમાં વિરોધાભાસ આપેલો નથી, એટલા માટે આ જવાબ આવી શકે નહીં. બરોબર છે. તો આ એક જવાબ નથી આવતો, આ જવાબ નથી આવતો. હજુ કે છે, ઇફ યુ વોન્ટ ટુ મીટ હિમ કમ ટુ માય હોમ. સવાલ શું પૂછેલો છે અને અહીંયા જવાબ શું છે? અહીંયા એવું પૂછેલું છે કે હાઉ ઇઝ યોર ગ્રેન્ડફાધર, તારા દાદાજી કેવા છે? તો એ કહે છે કે ઇફ યુ વોન્ટ ટુ મીટ હિમ કમ ટુ માય હોમ. આવો જવાબ હોય ન હોય ને, છતાં એ ફંક્શન તમે જો અહીંયા ઇફ આપેલું છે એટલે આ ફંક્શન આવતું નથી. આપણે તો કયા જોઈતા હતા? ઇવન ઇફ અને ધો. તો ઇવન ઇફ અને ધો માં પણ સાચું કયું છે? તો કે ઇવન ઇફ વાળું વાક્ય સાચું છે. અને કઈ રીતે સાચું કર્યું એ તમે અહીંયા જોયું. બરોબર, આવું બીજું એક ઉદાહરણ લઈએ જેથી કરીને તમારો જે ખ્યાલ છે કન્ફર્મ થઈ જાય. સોનમ કહે છે, મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક, ડોન્ટ યુ થિંક સો? એટલે શિલ્પા જવાબ આપે છે, જેનો જવાબ આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ તરીકે આપવાનો છે. અને આ એ માર્ચ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર, એ પ્રશ્નને આપણે અહીંયા લીધેલો છે. તો પરીક્ષામાં પૂછાયેલો છે તો એના ચાર ઓપ્શન તમને આપેલા છે. એ ચાર ઓપ્શન શું કહે છે? આઈ ડોન્ટ થિંક સી ઇઝ વેરી સ્ટ્રિક્ટ. અહીંયા એવું કહે છે કે પહેલા ઓપ્શનમાં આઈ ડોન્ટ થિંક સી ઇઝ વેરી સ્ટ્રિક્ટ, મને નથી લાગતું કે વધારે પડતી સ્ટ્રિક હોય. હા ભાઈ, તને નથી લાગતું તો કઈ વાંધો નથી, પણ કોઈ ફંક્શન તો આપવું જોઈએ. અહીંયા કોઈ ફંક્શન નો વર્ડ જ નથી, એટલા માટે આ જવાબ નહીં આવે. ધો સી સ્ટ્રિક, સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. જો અહીંયા આપણને ફંક્શન આપ્યું ધો, આપણે આવે ધો, હા આવે ધો, ધો આવે. ધો સી સ્ટ્રિક ઇઝ આપી દીધું, પાછળ ઇઝ આપી દીધું. હવે જોઈ લઈએ વર્તમાનકાળ છે, વર્તમાનકાળ છે, ધો પણ આપેલું છે, વિરોધાભાસ છે કે નહીં. તો ધો સી સ્ટ્રિક, એ સ્ટ્રિક છે, સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ, એ હૃદયથી એકદમ બોળા છે. તો વિરોધાભાસ ને, જે સ્ટ્રીક હોય એ ખાલી માર 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 કરે, એવું તો છે નહીં. અહીંયા તો બતાવે છે સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ, એનો મતલબ અહીંયા વિરોધાભાસ છે, એટલે જવાબ છે બી. તો સી અને ડી માં પણ ચેક કરી લેવાનું, જવાબ મળી ગયો, છતાં પણ સી અને ડી ચેક કરી લઈએ કે ઇન્સ્પાઇટ ઓફ મીરા મેમ ઇઝ સ્ટ્રીક, સી ઇઝ સોફ્ટ એટ હાર્ટ. જો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ આપેલું છે
ઇન્સ્પાઇટ ઓફ એ કોન્ટ્રાસ્ટમાં જ આવે, પણ આપણે શું શીખ્યા છે? તો કે ઇન્સ્પાઇટ ઓફ પછી કાં તો બીઈંગ આવવું જોઈએ, હેવિંગ આવવું જોઈએ, અથવા તો કોઈ રિલેટિવ વર્ડ, રિલેટિવ પ્રોનાઉન નો વર્ડ આવવો જોઈએ. માય છે, હિઝ છે, હર છે. છે અહીંયા, અહીંયા તો મીરા મેમ આપી દીધું. મીરા મેમ તો શું છે? સબ્જેક્ટ છે. અને ઇન્સ્પાઇટ ઓફ વાળા વાક્યમાં સબ્જેક્ટ આવતું નથી, એટલા માટે આ જવાબ આવશે નહીં. આઈ થિંક યુ આર ક્વાઇટ રોંગ ઇન યોર ઓપિનિયન. ભાઈ ખાલી જવાબ આપેલો છે, કોઈ ફંક્શન અહીંયા આપેલું નથી, એટલા માટે આ પણ જવાબ આવશે નહીં. એટલે ખ્યાલ આવી ગયો તમને કયો જવાબ છે આપણો? ધોસ ઇઝ સ્ટ્રિક્ટ ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. તો આના જવાબમાં તમારે અહીંયા લખવાનું છે ધોસ ઇઝ સ્ટ્રિક્ટ ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. ક્લિયર? ચાલો ત્રીજા પ્રકારની જે એક્સરસાઇઝ તમને પૂછાય છે એ પ્રકારની આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ નંબર 3 શું કહે છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. અત્યાર સુધી પરીક્ષામાં તમે નસીબવાળા છો, અત્યાર સુધી પરીક્ષામાં આ ફંક્શન આપતા બ્રેકેટ આ રીતે આપી અને સોઈંગ કોન્ટ્રાસ્ટ આપી દેતા અને વાક્ય તમારે બનાવવાનું આવતું, બરોબર છે? પરંતુ અત્યારની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એમાં પણ તમને શું મળે છે? ઓપ્શન મળે છે, એટલે ખાલી ટીક માર્ક કરવાનું છે. પણ આ જે ઓપ્શન છે એ થોડાક અઘરા આવશે. અગેન, જો તમને ફંક્શનનું પૂરેપૂરું નોલેજ હશે તો આ પણ તમને અઘરું લાગવાનું નથી. આપણે ભણાવીએ જે રીતે છે કે તમને તરત ને તરત વસ્તુ ખ્યાલ આવી જાય, બરોબર? તો જોઈએ, હી રેન ફાસ્ટ, સિમ્પલ આપી દીધું, હી રેન ફાસ્ટ. હવે ઓબ્વિયસ છે કે આગળનું વાક્ય આપણને આપી દીધું છે હી રેન ફાસ્ટ. તો વાક્યની શરૂઆતમાં કોઈ ફંક્શન નથી, જુઓ, નથી ધો, નથી ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ આપેલું છે, હાવ એવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, કંઈ જ નથી આપેલું, બરોબર? અને આપણને કહી દીધું છે સોઈંગ કોન્ટ્રાસ્ટ, કોમા પણ નથી આપેલો. તો એનો મતલબ બે વાક્યની વચ્ચે શું આવશે? બટ આવશે, યટ આવશે, અથવા તો સ્ટીલ આવશે, બરોબર? તો હવે બટ, યટ, સ્ટીલ વાળા કેટલા વાક્ય છે જોઈએ. જો અહીંયા યટ છે, વેરી ગુડ, અહીંયા બટ છે, અહીંયા સ્ટીલ છે, માય ગોડ, હવે શું કરશો? ત્રણ ઓપ્શન છે કે જે જવાબમાં આવી શકે છે. ચોથું ઓપ્શન કયું છે? સો હી વોન ધ રેસ. સો તો આપણે ક્યાંય આવતું નથી, એટલે આ તો જવાબ આવશે નહીં. હવે શું કરીશું? ત્રણ છે. હવે જ્યારે આવા ત્રણ પ્રશ્નો તમારી સામે આવે ત્યારે અગેન થોડુંક લોજિક લગાવવાનું છે. શું લોજિક લગાવવાનું છે? તો અત્યારે જ આપણે જોયું કે આગળનું વાક્ય વર્તમાનકાળ તો પાછળ વર્તમાનકાળ, આગળનું ભૂતકાળ તો પાછળ ભૂતકાળ. અહીંયા કે છે હી રેન ફાસ્ટ, રેન એ કયું વર્બ છે? વી ટુ. એનો મતલબ જે પણ કંઈક જવાબ આવવો જોઈએ એ પાછળનો જવાબ શેનો આવવો જોઈએ? તો કે ભૂતકાળનો આવવો જોઈએ. હવે આ ભૂતકાળનો જવાબ ક્યાં છે જોઈ લઈએ. યેટ હી વિન ધ મેચ. જો અહીંયા કહે છે હી વિન ધ મેચ, વિન એટલે તો શું થાય? વી વન થાય, એટલે હી વિન ધ મેચ તો આવવાનું નથી, કારણ કે આપણે ભૂતકાળ છે તો પાછળ શું જોઈએ છે? ભૂતકાળ જોઈએ છે. બીજું જોઈએ, બટ હી વોન ધ રેસ. હી રેન ફાસ્ટ બટ હી વોન ધ રેસ. તો વોન એ શું છે? વી ટુ છે, અને વિરોધાભાસ દર્શાવે છે. તો જોઈ લઈએ, હી રેન ફાસ્ટ, એ ફાસ્ટ દોડ્યો, પરંતુ હી વોન ધ રેસ, પરંતુ એ રેસ જીતી ગયો. ભાઈ ફાસ્ટ દોડે તો રેસ જીતી જ જાય ને, એમાં કંઈ વિરોધાભાસ છે નથી. તો એનો મતલબ કે આ વાક્યમાં પણ વિરોધાભાસ નથી. વાક્ય જો તમે એકદમ કમ્પ્લીટ સાચું જાય છે, બટ પણ આપેલું છે, ભૂતકાળ છે, ભૂતકાળ છે, ભૂતકાળ અહીંયા પણ છે, છતાં પણ વિરોધાભાસ નથી, બરોબર? આગળ, સ્ટીલ હી ડિડન્ટ વિન ધ કોમ્પિટિશન. સ્ટીલ આપી દીધું, સ્ટીલ વિરોધાભાસમાં આવે. તો કે હા, સ્ટીલ એ વિરોધાભાસમાં આવે. હી ડિડન્ટ વિન, જો ડિડન્ટ એ ભૂતકાળ બતાવે અને એના પછી શું મૂકેલું છે? વી વન. તો ડીડ નોટ પછી વી વન ધ કોમ્પિટિશન, એનો મતલબ અહીંયા સ્ટીલ છે, વિરોધાભાસ દર્શાવતું વાક્ય છે, આપણે ભૂતકાળની જરૂર છે, એ ભૂતકાળ અહીંયા આપેલો છે અને વિરોધાભાસ વાક્યમાં છે, એટલા માટે આ વાક્યનો જવાબ છે. સ્ટીલ હી ડીડન્ટ વિન ધ કોમ્પિટિશન. હી રેન ફાસ્ટ, એ ફાસ્ટ દોડ્યો પરંતુ કોમ્પિટિશન જીતી શક્યો નહીં, એટલા માટે જવાબ આપણે મૂકીએ છીએ સીમાં, બરોબર છે? ડી તો જવાબ જ નથી. એ અને બીમાં એ વિરોધાભાસના શબ્દો છે જેમાં વિરોધાભાસ આપેલો નથી, બરોબર? આવું જ એક બીજું સેન્ટેન્સ આપણે જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ્સ બ્લેન્ક, અને અહીંયા આપી દીધું એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ, જો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ પછી મૂકી દીધું છે હિઝ, બરોબર? રિલેટિવ પ્રોનાઉન છે,
હવે એના પ્રયત્નો છતાં પણ ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ, એફર્ટ એટલે પ્રયત્ન, એને ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ શું થયું તો નીચે જોઈએ. સી ડીડ નોટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. અલા ભાઈ, સી ક્યાંથી આવ્યું? ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ છે. હિઝ એટલે તો છોકરો થાય ને, તો પાછળ તમે સી ક્યાંથી મૂકી શકો? તો આ સી છે, સી તો જવાબ જ ના આવે. સી ડીડ નોટ વિન ધ મેચ, હે ને, આવે જવાબ? ન આવે. વેરી ગુડ, હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ એક્ઝામ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ એક્ઝામ. તો હી છે પાછળ, હ છે, અહીંયા ગોટ જોવાની જરૂર છે. આ વી ટુ છે, અહીંયા છે એવું કઈ? ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ વાળા વાક્યમાં કાળ એ ધ્યાનમાં લેવાતો નથી, કારણ કે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ અહીંયા જ કોઈ કાળ આપણને આપેલો નથી. હવે જોઈએ, ઇન્સ્પાઇટ ઓફ એક શબ્દ તો ત્યાં આપી દીધેલો છે, એટલે આપણે એ વિરોધાભાસ દર્શાવતા શબ્દ તો શોધવાના નથી, ખાલી ફક્ત પાછળ વિરોધાભાસ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક, તો આ જવાબ છે સાચો. હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ, એને ઘણા બધા પ્રયત્ન કર્યા છતાં પણ હી ગોટ ધ ફર્સ્ટ રેન્ક, એને પહેલો રેન્ક મળી ગયો. હા, નથી મળ્યો, એટલે આ જવાબ પણ સાચો નથી. તો કયો જવાબ સાચો છે? હી ડીડ નોટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. જો અહીંયા હી સાથે ડીડ નોટ અને વિન ભૂતકાળ આપેલું છે. હી ડીડ નોટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ, એને પહેલી પ્રાઇઝ મળી નથી. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ, સારામાં સારું એને દોડી લીધું, છતાંય હી ડીડ નોટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ, છતાં પણ એને પહેલો રેન્ક મળ્યો નહીં. બરોબર, તો અહીંયા વિરોધાભાસ છે, એટલે આ જવાબ છે સાચો. આ જવાબ હતો ખોટો. સી ડીડ નોટ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. સી, સી તો છે જ નહીં, અહીંયા શું આપેલું છે? હિઝ આપેલું છે, એટલે આ જવાબ તો આવતો નથી. એટલે આટલા ત્રણ, એ, બી અને ડી જવાબ નથી. સાચો જવાબ કયો છે? એ સી છે. બરોબર છે, તો આ રીતે તમારે પરીક્ષામાં જવાબ શોધવાના છે. ક્લિયર? તો આઈ હોપ સો કે આપણે જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ તમને અહીંયા ખ્યાલ આવી ગયો છે. બરોબર છે, અને આ ફંક્શનમાં ફક્ત અને ફક્ત જો કીવર્ડ યાદ રાખશો અને ક્યાં વર્તમાન કાળ મૂકવાનું છે, ક્યાં ભૂતકાળનું રૂપ મૂકવાનું છે એ તમને ખ્યાલ આવી જાય, એટલે આ ફંક્શન તમને આરામથી યાદ રહી જશે. બરોબર છે, અને હા વિદ્યાર્થી મિત્રો, જો આ તમને ફંક્શન ગમ્યું હોય, આ વિડીયો તમને ગમ્યો હોય, તો તમારા બીજા જે મિત્રો છે એ મિત્રો સુધી આને પહોંચાડવાનો પ્રયત્ન કરજો. બરોબર છે, તો ચાલો ફરી વાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.